आओ आओ मनी मैडम आओ। શું વાત છે માધ્યા, આજે તને મને સલામી આપવાનું મન થઈ ગયું? મની, જે હિસાબે તે રિતિકા સાથે વાત કરીને એની આખી ઓપરેટિંગ સિસ્ટમ જાણીને બધું ક્રેડિટ પર લઈ લીધું અને ઇન્વેસ્ટમેન્ટ પણ બચાવી લીધું, યાર એ વાત પર માન થઈ ગયું આપણને તારી માથે। સલામ છે દોસ્ત। આજે કોઈ ફિલ્મ જોઈને આવ્યો છે કે તું? હા ને, પપ્પુ માતાની જય હો। હા પપ્પુ परम पूज्य। दी दी मारी कॉलेज फी नू काय थयु? ना आराध्या, हजी तो कई नहीं थयु, पण हजी तो आपणी पासे आखो अठवाडियो छे ने, कई ने कई थई जशे। शू यादी थई जशे एटले तने खबर छे? मैं हमणा ज कॉलेज वेबसाइट चेक करी, बधी ज सीट फटाफट जई रही छे। क्या મારું સારી કોલેજમાં ભણવાનું સપનું સપનું જ ના રહી જાય? અરે એવું નહીં થાય, અને તને શું લાગે છે હું એવું કંઈ થવા દઈશ? તો પછી બસ શાંતિ રાખ અને કોલેજમાં જવાની તૈયારી કર। જીવનમાં ભણતરની કિંમત શું છે અને એનું મહત્વ શું છે એ હવે જ્યારે હું ઇન્ટરવ્યૂ આપવા જાઉં છું ને ત્યારે મને ખબર પડે છે। તારે તો બસ સારું ભણીને પપ્પાનું સપનું પૂરું કરવાનું છે, જેમ વિશાલ પપ્પાનું સપનું પૂરું કરવા માટે પોલીસ એકેડેમીમાં ગયો છે એમ। ચલ હવે તારું મૂડ ઠીક કર, હું છું ને, અને ખાલી અઠવાડિયું જ છે તું એમ નહીં જો, પણ એમ જો કે હજી તો આપણી પાસે 7 દિવસ છે, સમજી? ચાલો છોકરાઓ જમવા। મમ્મી આ શું મસાલાવાળા ભાતની જગ્યાએ ફાળાની ખીચડી કેમ? કેમ એટલે? બસ એમ જ, આજે થયું આ બનાવી દઉં। પણ મમ્મી, હું અને માધ્યો તો બહાર જ હતા, મને ફોન કરીને કીધું હતું તો હું ચોખા લઈ આવત ને। એમાં શું તને ફોન કરું? તું 10 જગ્યાએ કામની શોધમાં ભાગતી હોય એમાં હું તને ક્યાં હેરાન કરું? અને હવે આપણે એકબીજા ક્યાં ઘરની હાલતથી અજાણ્યા છીએ ને। ચલ છોડ હવે આ બધું, તું હવે આ પૌષ્ટિક વાનગી ખા અને કે કેવી બની છે। મમ્મી કમાલ કરી નાખી દીધો, સ્વાદની સાથે સ્વાસ્થ્ય પણ। વાહ વાહ મમ્મી, તું તો અન્નપૂર્ણા છે સાચે। માધ્યા માધ્યા, તે સમજો? તું સમજીને બસ તો સમજી ગયો એમ નહીં ડોબા, વાત વાતમાં ટિફિન સર્વિસમાં નવીતા લાવવા માટે એક સોલિડ આઈડિયા મળી ગયો છે। ડાયટ ખાવાની સાથે સાથે ટેસ્ટી ખાવાનું પણ, એટલે સ્વાદનો સ્વાદ અને ફિટનેસની ફિટનેસ પણ। સરસ લાઈન છે ને ટિફિન સર્વિસ માટે? આજે તે બધી હદ વટાવી દીધી, છેલ્લા 10 કલાકથી શારદા દેવી બેભાન છે, તારી બે જવાબદારીને લીધે આજે એમની આ હાલત છે।
सॉरी मम्मी, मैंने माफ करी दे। शारदा देवी, मम्मी भान में आ गया छे। आपने डॉक्टर ने इन्फॉर्म करी देवो जोइए। हूँ डॉक्टर ने इन्फॉर्म करू छु। सारू थई तू भान में आवी गई मम्मी। जो तने कई थई जात तो पछी हूँ मारी जात ने क्यारे पण माफ ना करी शकत। जे कई पण थयो एना माटे हूँ तारी माफी मांगू छु मम्मी। शारदा देवी, तमे तमे आराम करो। तमे बधा मारा परखे उभा छो तो मने आराम ज छे ने। मम्मी, डॉक्टरे कह्युं छे के तमारे जरा पण स्ट्रेस नथी लेवानो। अने हां, तमे पहला मेडिसिन लई लो। ए इम्पोर्टेंट नथी। धनराज, एकरा तारे माफी मांगवानी जरूर नथी। दीकरो कोई दिवस माने सॉरी के। पण मम्मी, जे कई पण थयुं छे मारा कारणे थयुं छे। ने जो तू ना होत ने तो सीढ़ी परथी हूँ पड़ी जात। मने तो ये बात नहीं खुशी छे। तारा माथा ऊपर थी मोटी घात गई। तने कहीं थई गयो होत तो धनराज दीकरा कदाच हमाज बधानु सारू हशे। जे थयुं सारू थयुं। ना मम्मी, હવે હું જે કરવા જઈ રહ્યો છું એ મારે બહુ જ પહેલા કરી દેવાની જરૂર હતી, પણ હવે કરીશ, સોરી। રેવા દે પૃથ્વી, હવે સાચી દિશામાં જઈ રહ્યો છે। તે કેવી તમારી કસોટી કરવાની રીત છે ભગવાન। પેલા પપ્પાનો હાથ અમારા ઉપરથી લઈ લીધો, પછી અમારું છાપરું એટલે કે અમારું ઘર લઈ લીધું, ઘર છોડાવ્યું, ગામ છોડાવ્યું, અને એ વાતે કેવા કઠોર થઈ ગયા તમે કે આજે ઘરમાં અનાજ પણ ખૂટવા લાગ્યો। મને તમારા પર દયા નહીં, ગુસ્સો આવે છે। કેવી તો કેવી લાચારી કે ઘરમાં ચોખા પૂરા થઈ ગયા, મમ્મી મને કઈ પણ ના શકી। મેં હંમેશા સાંભળ્યું છે ભગવાન કે જિંદગી હંમેશા એના તાલ પર આપણને નચાવે છે, તો હું પણ આજે એના તાલ પર તાંડવ કરવા તૈયાર છું। ચાલ મને નાચવા માટે તૈયાર થઈ જા, કેમ કે હવે આ સ્થિતિમાં મારી પાસે ખોવા માટે કંઈ જ નથી, અને પામવા માટે આખું આકાશ છે। દુનિયા માટે તારી બધી વસ્તુ મારી પાસે નથી, પણ મેં આ બધી જ વસ્તુ દુનિયાથી છુપાવીને મારી પાસે સંભાળીને રાખી હતી।
પણ આજે હવે એમાંથી હું તને અને મને બંનેને આઝાદ કરું છું, કારણ કે હું તારી યાદોમાંથી આઝાદ થવા માંગુ છું. બોલો. હાય. જય શ્રી કૃષ્ણ. બેન શું જોઈએ છે? કઈ જોઈતો નથી, હું તો આ ટિફિન આપવા આવી છું. તમારી કોઈ ગેરસમજણ થાય છે, અમે કોઈ ટિફિન નથી મંગાવ્યું. તમે માને તારા મમ્મી જ છો ને? હા. ગ્રેટ. માને તારે મને 2-3 વાર બચાવી છે. આ ટેસ્ટ કરો. એવી રીતે કેવી રીતે કરું? હું તને ઓળખતી પણ નથી. હું રીતિકા, માન્યતાની બિઝનેસ પાર્ટનર છું. બિઝનેસ પાર્ટનર? માન્યતા અને હું સાથે ટિફિનનો બિઝનેસ કરીએ છે. હવે આ ચાખો અને કહો દાળ કેવી છે. થોડો ગોળ ઓછો છે અને લીંબુને બદલે કોકમ નાખ. ઓ, અને આ શાક? કાચું છે. ના હોય. લેટ મી ટેસ્ટ. અરે હા, બિઝનેસ તો પરફેક્ટ હાથમાં છે. અરે રીતિકા, તું અહીંયા? હા, આવું તો પડે જ ને. મને આ બધું શું ચાલે છે? તે કોઈ બિઝનેસ શરૂ કર્યો છે? મમ્મી. ના આંટી, એને નથી કર્યું. મારો જ બિઝનેસ છે અને એ કન્ટિન્યુ કરવાની છે. રાઈટ માન્યતા? મમ્મી, હું તને સમજાવું. તું આંટીને પછી સમજાવજે, પેલા તું તો સમજી લે. જો આ ટિફિન લાવી છું, આમાં કઈ વસ્તુ કેટલી મૂકવી એ જોઈ લેજે, ને એની કરતા વધારે ટેસ્ટ કેવો હોવો જોઈએ એ બરાબર જ સમજી લેજે. શું છે ને, મમ્મીની વર્ષોની મહેનત છે, ને ભગવાન ના કરે કઈ લોચો પડ્યો તો નામ તો મમ્મીનું જ ખરાબ થશે ને. એટલે ટેસ્ટ આના કરતા સારો કે આના જેટલો તો હોવો જ જોઈએ, આનાથી ઓછો નહીં. ને આંટીને જોઈને તો ભરોસો છે કે ટેસ્ટ તો મમ્મી જેવો જ આવશે. અને આંટી, તમને મળીને બહુ સારું લાગ્યું. ને માન્યતા, તને કઈ કન્ફ્યુઝન હોય તો મને ફોન કરજે, ઠીક છે? મની, મેં તને કહ્યું હતું ને કે તારે હવેથી કોઈ બિઝનેસ નથી કરવાનો, તો પછી આ ટટલું થયા પછી પણ, મારા સમ આપ્યા પછી પણ આ તારે બિઝનેસનું ભૂત તારા માથેથી ઉતરતું કેમ નથી? મમ્મી, તું શાંત થઈ જા. બેસ અહીંયા, અહીંયા બેસ, બેસ અહીંયા. જો મમ્મી, આ રીતિકા છે ને એ ટિફિનનો બિઝનેસ કરે છે અને એનો બિઝનેસ એકદમ સેટ છે. જે મને આપવા સામેથી ઓફર કરવા આવી હતી તો શું, એનાથી શું ફરક પડે છે? આપણી વાત થઈ હતી ને, અને મને લાગતું હતું કે તું મારી વાત સમજી ગઈ છે અને માની પણ ગઈ છે. હા મમ્મી, તારી વાત એકદમ બરાબર છે, હું તારી વાત માની ગઈ છું. પણ બસ, તો પછી મારે હવે કાંઈ નથી સાંભળવું. તું એ લોકોને ફોન કરીને જણાવી દે કે આપણને એમના બિઝનેસમાં કોઈ જ રસ નથી. મમ્મી, તું મારી એકવાર વાત તો સાંભળ. ના, મેં એકવાર ના પાડીને એટલે ના. અને તું બિઝનેસ કરીશ તો નોકરીનું શું, કે આપણે પાછા જ્યાં હતા ત્યાંના ત્યાં? ના મમ્મી, હું નોકરી જ કરીશ. પણ હું રીતિકાને ના નહીં પાડું. પણ બેટા, તું સમજતી કેમ નથી? તું બિઝનેસ કરવાની જીદ કરે છે અને તારે નોકરી પણ કરવી છે, તું બધે કેવી રીતે પહોંચીશ? ને આ બિઝનેસ કોણ સંભાળશે અને ટિફિન માટે રસોઈ કોણ બનાવશે? તું. હા મમ્મી, તું સંભાળીશ. તું જ મને કહેતી હતી ને કે તારી પાસે ઘરમાં આખો દિવસ કરવા માટે કાંઈ જ નથી હોતું,
અને પછી એના લીધે તને રાત્રે ઊંઘ પણ નથી આવતી. તો આ બધું જ તારા માટે છે. કાલે તે કેટલી સરસ ભાડાની ખીચડી બનાવી હતી. તારા હાથમાં જાદુ છે મમ્મી. પણ હું આટલી મોટી જવાબદારી ના લઈ શકું. મમ્મી, મને તારા પર પૂરેપૂરો વિશ્વાસ છે, જેમ પપ્પાને તારા પર વિશ્વાસ હતો. અને તું જ કહેતી હતી ને કે પપ્પા તને શું કહીને બોલાવતા હતા? પીલા. એ નહીં, એના સિવાય બીજું કઈ? ઈલું. અરે એમ નહીં મમ્મી, એના સિવાય હજી કઈ? જાવે, તને બધું ના કહેવાય. અરે એમ નહીં મમ્મી, તું જ મને કહેતી હતી ને કે પપ્પા તને હંમેશા અન્નપૂર્ણા. એ મને આપણા ઘરની અન્નપૂર્ણા કહેતા. બસ, તો હવે આ અન્નપૂર્ણાનો પ્રસાદ આપણે લોકોને ટિફિનમાં આપીશું. પણ તું? હું નોકરી જ કરીશ. તારા સબ. ગુડ મોર્નિંગ પપ્પા. ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ બેટા. શું છે? આ છે મારો દીકરો ધનરાજ. જીવતો રે દીકરા. પપ્પા ચાલો ઓફિસ. ગુડ દીકરા ઇઝ બેક. શું થયું? એ જોવા માટે તો ચાલવા પર બ્રેક મારી. અબે દેખાતું નથી, મરવા માટે અમારી જ ગાડી મળે તને. અરે સાહેબ, હું તો જોઈને જ જઈ રહ્યો હતો. આ તમે તમારી ગાડી ફાસ્ટ લઈને આવ્યા અને પાછા મારી સાથે જ લડો છો. ચાલ ચાલ હવે આવ્યો મોટો. એક તો તારી ભૂલ છે અને મારી સામે બોલે છે. તમે છે ને સાહેબ મોટા માણસો છો, તમને ફરક ન પડે, પણ મારું તો નુકસાન થઈ ગયું ને. એ ચલને માની, આ બધું તો રોજનું છે. મને ઇન્ટરવ્યુ માટે મોડું થાય છે. પેલા એની ભરપાઈ કરો. અચ્છા, ભરપાઈ જોઈએ છે. હમણાં કરું તારી ભરપાઈ. પોતાને તમારા જેવા મોટા લોકો આવી મોટી ગાડીઓ લઈને નીકળી જાઓ એટલે રસ્તો તો તમારી માલિકીનો થઈ ગયો. ગરીબ માણસ પોતાનો હક માંગે છે. તને આ બધું નાટક લાગે છે? આમના નુકસાનની ભરપાઈ કર્યા વગર ક્યાંય નથી જવાનું.
જવા દો ને મને, શું કામ બીજાના પછડામાં પડે છે? તારા ભાઈની સલાહ માની લે. બરાબર કહે છે. માધ્યા, તું વચ્ચે નહીં બોલ. કા તો ધનરાજ આજે અનરાજાની ભરપાઈ ભરશે, કા તો આપણે પોલીસ સ્ટેશન જઈશું.